નમસ્કાર જયરેશ ટીવી ની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. હું છું જ્યોતિષ આચાર્ય પ્રશાંત ત્રિવેદી. વાત કરીશું આજના દિવસે 28/6/2020 અને રવિવારના દિવસે આપની ખાસ રજૂઆત ની અંદર મિત્રો આપની આજુ છે. મિત્રો વાત કરવી છે પ્રથમ રાશિ કરતા મેષ રાશિની. તો મેષ રાશિના જાતકોએ વિદ્યાર્થીઓને આજના દિવસે પરીક્ષામાં મન પ્રમાણે પરિણામ મળવાની પ્રસન્નતા રહેશે. નવા સંપર્કો ભાગ્યોદયમાં મદદગાર સિદ્ધ થશે. આજે આવકના નવા સ્તોત્ર પણ મળી શકે એમ છે. વાત કરીશું બીજી રાશિ કહેતા વૃષભ રાશિ. તો વૃષભ રાશિના જાતકોએ આજના દિવસે મનને હળવાશ પ્રાપ્ત ચોક્કસ કરી શકશે. મનની અંદર આજના દિવસે અનેક સારા વિચારો પણ પ્રાપ્ત થશે. કામ કરવાની પણ આજના દિવસે બહુ સરસ રીતે મજા આવશે. મિત્રો આજના દિવસે તમારા જીવનની અંદર વ્યવસાયલક્ષી કાર્યોની અંદર આવેલા દરેક વ્યક્તિને તમે સમય આપી તમારે તેને ઇમ્પ્રેસ કરવાનો પ્રયત્ન કરવાની જરૂર છે. મિત્રો વાત કરીશું મિથુન રાશિની. ઘણા સમયથી જે કામ અટવાયેલું હતું તે આજે પૂર્ણ થવાના ચોક્કસ યોગ બની રહ્યા છે. આજે તમે તમારું ધ્યાન તેની અંદર કેન્દ્રિત કરો. વિદ્યાર્થીઓને પણ તેમની મહેનતનું પરિણામ સારું મળશે. વાત કરીશું કર્ક રાશિની. તો આજના દિવસે વિદ્યાર્થીઓનો અભ્યાસ અને કેરિયર સંબંધિત સમસ્યાઓનું સમાધાન થશે. પ્રતિયોગિતામાં સફળતા મળશે. કોર્ટ સાથે સંબંધિત વિવાદોનો ઉકેલ પણ મળી શકે છે. કોઈ સંપત્તિની બાબતે આજનો દિવસ એ તમારા જે કાર્યો મૂંઝવાયેલા છે તે ચોક્કસ સારા પરિણામ પ્રાપ્ત કરશે. વાત કરીશું સિંહ રાશિની. આજે આશા પ્રમાણે કોઈ કામ થવાથી મનમાં પ્રસન્નતા રહેશે. તમે જે કામ કરવાનું વિચારી રહ્યા છો તે યોગ્ય રીતે પૂર્ણ થવાનું છે. રાજકીય કાર્યોમાં આજના દિવસે સફળતા પણ મળી શકે છે. વેપાર અને કાર્યક્ષેત્રમાં પણ આજના દિવસે સારી સફળતા જોવા મળે છે. વાત કરીશું કન્યા રાશિની. આજે સમયે બધા જ કાર્ય પૂર્ણ થવાથી મનમાં સારી પ્રસન્નતા રહે છે. વિવાદિત મામલાઓમાં પણ કોઈની મધ્યસ્થતાની અંદર ઉકેલાઈ જશે. સંતાનોનું કેરિયર અને સંબંધિત કોઈ ચિંતાનું નિવારણ ચોક્કસ આજના દિવસે થઈ શકે એમ છે. મિત્રો આજના દિવસે તમારા જીવનના દરેક અભિગમો પૂર્ણ થાય એમ છે. વાત કરીશું તુલા રાશિની. તમારે તમારા માતા પિતા અને વડીલ પ્રત્યે સ્નેહ અને તેમના આશીર્વાદની ખૂબ આવશ્યકતા છે. શ્રદ્ધાનો ભાવ તમારા ભાગ્યમાં વૃદ્ધિ કરશે. તેમના આશીર્વાદ આજે તમારા દરેક કાર્યને પૂર્ણ કરશે. સંબંધીઓ સાથે કોઈ અપ્રિય ઘટના બની હોય તો તેને આજના દિવસે સુલઝાવવાનો પ્રયત્ન કરો. વાત કરીશું વૃશ્ચિક રાશિની. તમારી કોઈ સમસ્યાનો ઉકેલ આજે મળશે, જેના કારણે તમે કામ ઉપર સંપૂર્ણ ફોકસ રાખી શકશો. કોઈ મહત્વપૂર્ણ સમાચાર પણ આજના દિવસે મળી શકે એમ છે. આજના દિવસે કોઈ વિવાદમાં પડશો નહીં તો તમારા બનાવેલા સંબંધ બગડવાના ચોક્કસ આજના દિવસે ભય રહેશે. વાત કરીશું ધનરાશિની. કોઈ પણ પ્રકારના સરકારી કામ પૂર્ણ કરવા માટે આજનો દિવસ ઉત્તમ છે. તેની અંદર યથાર્થ પ્રયત્ન અને મહેનત કરો. વિજય તમારા પથ ઉપર છે, એટલે જ તમને કોઈ યોગ્ય વ્યક્તિ આજના દિવસે મળી અને યોગ્ય નિર્ણય લેવડાવશે. ફાયદામાં રહેશો. આજના દિવસે પરિવારના લોકો પણ તમારા પર સંપૂર્ણ વિશ્વાસ કરી શકે એમ છે. વાત કરીશું મકર રાશિની. આજે તમે ગજબની ઉર્જા અને આત્મવિશ્વાસનો અનુભવ કરશો. ભાગ્ય તમારા પક્ષમાં છે, તેનો ભરપૂર ઉપયોગ કરો. કોર્ટ સંબંધિત મામલાઓ તમારા હાથમાંથી આજના દિવસે ચોક્કસ જઈ શકે એમ છે. માટે યોગ્ય વ્યક્તિની મુલાકાત લો અને તેની સાથે યોગ્ય રીતે ચર્ચા કરો, જે વિશ્વાસપાત્ર વ્યક્તિ હોય. વાત કરીએ કુંભ રાશિની. આજે તમે તમારા કર્મ અને પુરુષાર્થના માધ્યમથી કોઈ ઉપલબ્ધિ હાંસલ કરશો. સંતાન સાથે સંબંધિત કોઈ અટવાયેલું કાર્ય પૂર્ણ થઈ શકે એમ છે. પરિવારમાં પ્રસન્નતા જોવા મળશે. કોઈ સંબંધી પાસેથી અપ્રિય સમાચાર મળી શકે છે. માત્ર મૂંઝાશો નહીં, ક્યારેક ક્યારેક આ વસ્તુ બની શકે એમ છે. પણ આ જગતનો વ્યૂહરચના જ છે, એટલા માટે તમારે ને મારે આ વસ્તુ ભોગવ્યા વગર છૂટકો નથી. વાત કરીશું મીન રાશિની. આજે સમાજમાં સેવા અને પરોપકારના કાર્યમાં વ્યસ્ત રહેશો. કોઈક કોર્ટ સાથે સંબંધિત મામલાઓનું પોઝિટિવ આજના દિવસે પરિણામ મળવાનું છે. કોઈ પણ પ્રકારના ખોટા વિવાદમાં પડશો નહીં. કોઈ ષડયંત્ર કે સાજિશ થવાની આશંકા આજના દિવસે મીન રાશિવાળા જાતકો માટે દેખાઈ રહેલી છે. મિત્રો મેષ રાશિથી મીન રાશિના પ્રત્યેક જાતકોને આજના દિવસે મેં રાશિ ભવિષ્ય કહ્યું. વધુમાં વધુ ZS TVની ચેનલને સબસ્ક્રાઇબ કરવાનો પ્રયત્ન કરો. આચાર્ય પ્રશાંત ત્રિવેદી દ્વારા નિહાળો આપની આજુ છે. અસ્તુ શ્રી ઓમ નમઃ શિવાય. જય ગણેશ.